चेम्बर ऑफ कॉमर्स प्रमुख रमेश वघासिया पत्रकारों ने माहिती आपता जणाव्युं हतुं चेम्बर द्वारा गत वर्षनी जेम आ वर्षे पण बी टू सी धोरणे स्पार्कल एक्जिबिशन योजाशे जेमां सूरत उपरांत अमदावाद मुंबई जयपुर बीकानेरना 25 जेटला ज्वेलर्स द्वारा बनावामां आवती अवनवी अलंकारी डिजाइनर ज्वेलरीनुं प्रदर्शन करवामां आवशे। सूरतनी ज्वेलरीमां शुं विशेषता छे तेनो ख्याल स्पार्कलना आयोजन आखी दुनियाने आवशे। सूरतनी ज्वेलरीमां शुं विशेषता छे तेनो ख्याल आयोजनथी आखी दुनियाने आवशे। विश्वमां आगळ वधवा माटे आ समय सारो छे। सूरत डायमंड बुर्स बनी गयुं छे। आखा विश्वना डायमंड सूरतथी हेन्डल थाय तेवो समय आवी गयो छे। चेम्बरना उपप्रमुख विजय मेवावालाए जणाव्युं हतुं बी टू सी धोरणे एक्झिबिशन योजवा पाछळनो मुख्य हेतु ए छे कि स्पार्कल प्रदर्शनमां कस्टमरने एंड टू एंड प्रोडक्ट जोवा मळशे। स्पार्कले ज्वेलरी ब्रांडने प्रमोट अने अपडेट करवा माटे प्रेरणा रूप छे। चेम्बर ऑफ कॉमर्स द्वारा સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે। મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્ભુત કલેક્શન પ્રદર્શિત કરવામાં આવશે। ભગવાન શ્રી રામ સીતામાતા લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। ઉપરાંત 4 ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ આકર્ષણ ઊભું કરશે। ચાંદીની પ્રતિમા ઉપરાંત આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગિફ્ટિંગ પણ પ્રદર્શિતમાં કરવામાં આવશે। ઓલ એક્ઝિબિશન ચેરમેન બીજલ જરીવાલા જણાવ્યું સુરત શહેરના 600થી વધુ યુગલો તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। યુગલો એવા છે કે જેઓના થોડા મહિના બાદ લગ્ન થવાના છે। ઉપરાંત ગોલ્ડમાં પોલકી હેરિટેજ જ્વેલરી, ડાયમંડમાં એલમાન્ડ પર્લનું ફ્યુઝન, બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે। બધી જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એક્ઝિબિશનમાં કરવામાં આવશે। પોલકી હેરિટેજ જ્વેલરી લોંગ લાસ્ટિંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે। પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી જુદી જ્વેલરી જોવા મળશે। મારું નામ રમેશ વઘાસિયા, હું સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પ્રેસિડેન્ટ છું। આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો હશે એટલો છે કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી જેમ્સ અને જ્વેલરીની પ્રોડક્ટને જ્વેલરીને પ્રદર્શિત કરી શકાય, એક્ઝિબિટર્સને પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવાનો ચાન્સ મળે અને લોકોને આ જ્વેલરી ખરીદવાનો ચાન્સ મળે, એટલા માટે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2023નો શુભારંભ 25મી તારીખે થવા જઈ રહ્યો છે અને એ શુભારંભ બાદ 25, 26 અને 27 આ 3 દિવસ માટે ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આ એક્ઝિબિશનનો શુભારંભ થવાનો છે। આ શુભારંભ આદરણીય સાંસદ અને બીજેપીના અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ અને આપણા શહેરના મેયર અનિશ્રી હેમાલીબેન ઓગાવાલા અને અન્ય બહેનોના દીપ પ્રાગટ્ય દ્વારા આ થવાનો છે। આ એક્ઝિબિશનની અંદર 30 કરતાં વધારે સ્ટોલ સુરત અને સુરત બહાર આખા ભારતમાંથી અમદાવાદ, જ્વેલરી, બેંગ્લોર, અન્ય બિકાનોર, અન્ય સ્થળોથી આવેલા એક્ઝિબિટર્સ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવાના છે। ઉપરાંત આ જ્વેલર જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ખાસ વિશેષતા એ છે કે 4 સાઈઝની શ્રીજી અને શ્રીનાથજી અને શ્રીજીની પ્રતિમા ઉપસ્થિત થવાની પ્રદર્શિત થવાની છે। એ ઉપરાંત રામ મંદિર જે ભારતમાં અયોધ્યા ખાતે બનવા જઈ રહ્યું છે તેની પ્રતિકૃતિ પણ બનાવીને ચાંદીની મુદ્રા બનાવીને એક્ઝિબિટ થવાની છે। સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મૂર્તિ પણ પ્રકાશિત। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત।